ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું બાફવાની કે સુકવવાની ઝંઝટ વગર ફક્ત 5 જ મિનિટમાં ઇન્સ્ટન્ટ શક્કરિયાની ક્રિસ્પી વેફર. તો શક્કરિયાની આજે આપણે એકદમ નવી રીતે ટિપ્સ અને ટ્રિક્સ સાથે માત્ર 5 જ મિનિટમાં બહુ ક્રિસ્પી એવી વેફર બનાવીને તૈયાર કરવાના છીએ. સંભળાય છે ને અવાજ, કેટલી મસ્ત ક્રિસ્પી વેફર તૈયાર થઈ છે. આ વેફરમાં બિલકુલ તેલ નહીં ભરાય અને એકદમ મસ્ત એવી તૈયાર થશે. એકવાર બનાવ્યા પછી વેફરને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકશો અને બહુ ટેસ્ટી એવી આ વેફર તમે એકવાર ખાશો ને તો તમે કેળાની અને બટેટાની વેફર તો ભૂલી જ જશો. તો ચાલો એકવાર જોરથી ટ્રાય કરવા જેવી મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ક્રિસ્પી વેફર બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો હવે સૌથી પહેલાં બાફવાની કે સુકવવાની ઝંઝટ વગર માત્ર 5 જ મિનિટમાં કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખવાય એવી શક્કરિયાની ઇન્સ્ટન્ટ વેફર બનાવવા અહીંયા મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે. તો શક્કરિયા તમારે આ રીતના થોડા સીધા હોય વેફર બનાવવા માટે એવા પસંદ કરવાના, જેથી તમે કોઈ પણ ઝંઝટ વગર એકદમ ફટાફટ વેફરને બનાવીને તૈયાર કરી શકો. શક્કરિયા તમારે હંમેશા તાજા લેવાના વેફર બનાવવા માટે, તો તમારી વેફર એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે આ વેફર બનાવવા માટે આપણે પહેલા શક્કરિયાની છાલને કાઢી લેશું. તો પહેલેથી મેં શક્કરિયાને સરસ ધોઈ અને કોરા કરી લીધા અને પછી આ રીતે એક શક્કરિયાની છાલ કાઢી લીધી. તો આપણે બધા શક્કરિયાની છાલ એક સાથે નહીં કાઢીએ, જેમ જેમ આપણે વેફર બનાવતા જશું એમ એમ એની છાલ કાઢતા જશું અને વેફરને પાડતા જશું. તો આ શક્કરિયાને થોડી વાર સાઈડ પર રાખી અને આ વેફરને એકદમ સફેદ અને ક્રિસ્પી બનાવવા અહીંયા એક બાઉલમાં 1/2 ચમચી જેટલું મીઠું લેશું. એમાં 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી દેશું. આ મિક્સર આપણે જ્યારે વેફર બનતી હશે ને ત્યારે વાપરશું, જેનાથી આપણી વેફર થોડી નમકીન થશે, એકદમ સફેદ બનશે અને બહુ ટેસ્ટી એવી ક્રિસ્પી તૈયાર થશે. હવે આ વેફર બનાવવા માટે તમારે કશું જ નથી કરવાનું. બસ અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. અહીંયા હું તમને એક વેફર ઉમેરીને બતાવું તો તમે તેલનું ટેમ્પરેચર જોઈ લો. આ રીતે તમે વેફરને તેલમાં ઉમેરો, પછી થોડી વાર તેલમાં રહી અને પછી ઉપર આવે એવું તમારે મીડિયમ ગરમ તેલ કરવાનું. અને બસ ગરમ તેલમાં આ રીતે આપણે વેફરને સ્લાઇસરની મદદથી પાડી લેશું. તો એકદમ સિમ્પલ એવું છે, તમારે હળવે હાથે ઉપરથી શક્કરિયાને આગળ પાછળ કરતા જવાનું એટલે વેફર એકદમ સારી રીતે પડી જશે. સ્લાઇસર તમે જે વેફરનું વાપરો એ તમારે એકદમ શાર્પ હોય એવું વાપરવાનું, એટલે તમારી વેફર એકદમ સરસ પડે. વેફર મીડિયમ થીક થતી હોય એવું તમારે સ્લાઇસર વાપરવાનું, જેથી આપણી વેફર એકદમ સરસ બને. હવે થોડી વેફર સેટ થાય ને પછી આપણે જે નમકવાળું પાણી તૈયાર કર્યું હતું ને એમાંથી 1 નાની ચમચી જેટલું પાણી આ રીતે આપણે જે વેફર તળાય છે એમાં ઉમેરી દેશું. જ્યારે પાણી ઉમેરશો ને ત્યારે થોડો તેલમાં બબલ થશે, થોડો પાણીનો અવાજ આવશે, તો એ થોડું સેટ થાય પછી તમારે ઝારાની મદદથી આ રીતે વેફરને સારી રીતે પલટાવતા પલટાવતા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની. તો હું તમને ગેસની ફ્લેમ બતાવી દઉં, એકદમ હાઈ પણ નહીં અને એકદમ મીડિયમ પણ નહીં, એવી ગેસની ફ્લેમ રાખવાની જેથી તમારી વેફર એકદમ પરફેક્ટ બને. જો તમે આને સ્લો ગેસની ફ્લેમ પર બનાવશો તો વેફર તમારી શ્રિંક થઈને થોડી વળી જશે, અને જો હાઈ ગેસની ફ્લેમ પર તૈયાર કરશો તો તમારી જે વેફર છે એ એકદમ ફટાફટ કેરેમલાઇઝ થઈ જશે. કારણ કે શક્કરિયા જે છે ને એ મીઠા હોય, તો જો હાઈ ગેસની ફ્લેમ પર વેફર બનાવો તો એ લાલ થઈ જશે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી તળી લેવાની. તો અહીંયા તમે જો આપણી વેફર એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. એક બેચની વેફર બનતા લગભગ 4 મિનિટ જેટલો સમય લાગે છે. તો બસ આ વેફરને આપણે તેલમાંથી કાઢી લેશું અને બિલકુલ આ જ રીતે આપણે બીજી વેફર બનાવીને તૈયાર કરીશું. તો આ રીતે ગરમ તેલમાં મેં પાછી કડાઈમાં સમાય એટલી વેફર ઉમેરી દીધી છે અને વેફર થોડી સેટ થાય પછી આ રીતે આપણે 1 નાની ચમચી જેટલું નમકવાળું પાણી ઉમેરી દેશું. નમકવાળું પાણી ઉમેર્યા પછી થોડા બબલનો અવાજ સેટ થાય, થોડા બબલ બધા બેસી જાય પછી આ રીતે કન્ટિન્યુ ઝારાથી ચલાવતા ચલાવતા ક્રિસ્પી એવી વેફર થાય ત્યાં સુધી તળી લેશું.
તો તમે શક્કરિયાની વેફર બનાવો છો કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, અને જો ક્યારેય ના બનાવી હોય ને તો એકવાર ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવી તમારી વેફર તૈયાર થશે. બસ આ વેફર બનાવતા સમયે એક જ વાતનું ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને તમારે થોડું નમકવાળું પાણી ઉમેરવાનું. હવે અહીંયા તમે જો મેં સારી રીતે બધી વેફર બનાવી લીધી છે, કેવો સરસ વેફરનો ક્રિસ્પી અવાજ આવે છે અને બહુ ક્રિસ્પી ટેસ્ટી આ વેફર તૈયાર થઈ છે. તો સહેજ નમકવાળું પાણી ઉમેર્યું છે ને એનાથી આ વેફર થોડી એવી નમકીન થઈ ગઈ છે અને શક્કરિયા સ્વાદમાં મીઠા જ હોય છે. તો હું આમાં કોઈ મસાલા નથી કરતી, તમારે કરવા હોય તો તમે કરી શકો છો. તો બસ વેફર ઠંડી થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને કોઈ પણ વ્રત કે ઉપવાસમાં તમે ખાઈ શકો છો. તો તમને આ વેફરની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ રેસીપીને વધારેમાં વધારે લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવી નવી જ ટેસ્ટી ક્રિસ્પી ક્રિસ્પી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.